માતાજી મિત્રો, આપણો જે રેશ્માબેન ઠાકોર સાથે જે ભાગ બે બનાવ્યો તો બનાસવાડી બસ પેકો પેક આવી, એ વિડીયો આજે 1 લાખ ઉપર નીકળી ગયો છે અને આજે આપણે ત્રીજો ભાગ બનાવીએ છીએ. તો વિડીયો ચાલુ કરીએ. રેશ્માબેન, તમારા ખેડૂતોએ શું વાયું તો એ તમને કહો. મારા ખેડૂતો રાયડો રે વાયો. તમારા વાળો રાયડો વાયો છે તો પરથી ભાઈ તમારા પાટણ વાળો શું વાયું છે? મારા પાટણ વાળા તમારે પાટણ બાજુ કેનાલ માં પાણી નથી, તમે કો કેતા હતા ને પેલા. જો પરથી ભાઈ કેનાલ માં પાણી ન હોય તો શું થાય? તો રેશ્માબેન, તમે થોડી ઘણી તમે પરથી ભાઈ બે અરજી કરો, મેઠી અરજી તો કો ખારું લાગે. આપણે મગફળી કઈ જગ્યા વાય છે એ તો થોડું ઘણું કહો. સૌરાષ્ટ્રના ખેડૂતો મગફળી રવાય છે. એ મગફળી ના ભાવ બીજો આવ્યો કે નતો આવ્યો? મગફળી ના ભાવ ના આવ્યા. મગફળી નો ભાવ ના આવ્યો. તો રેશ્માબેન, તમારા બનાસકાંઠા માં હું વાયુ છે એ મને સોખી વાત કરો. તો બટાકા ખૂબ હતા તો ભાવ તો આવી ગયો હશે. ભાઈ ખેડૂતો કેવી મજૂરી કરતા હશે પરથી ભાઈ? મારા ખેડૂતો કાળી મજૂરી કરતા. ખેડૂતો કાળી મજૂરી કરતા હોય તો છોકરા કઈ રીતે ભણાવતા હશે? જેમ તેમ કરીને છોકરા ભણાવતા. અને રેશ્માબેન, હમણાં તમારા પપ્પાએ શું લાવ્યું તો? મારા પપ્પાએ બે ગાવડીઓ લાવી. બે ગાયોનું દૂધ ભરાવવા જતા હતા ને તમે? મારી મમ્મીએ દૂધ ડેરીએ ભરાયા. તમે ડેરીએ દૂધ ભરાયું હશે તો વધારા એ ખૂબ આવ્યા હશે ને હાટે. ચમચમરે વધારા કોઈ નારે આયા. તમે આટલો વાવો, આટલો દૂધ લાવો તો તમારે કેટલા ખર્ચા થતા હશે? મગફળીના ખર્ચા તો એ પૂરા નથી પડતા. અને આપણે સરકાર હવે કઈ ચાલવાની છે એ પહેલી વાત કહી દો. સત્યમેવ જયતેની સરકાર ચાલવાની. પરથી ભાઈ પોલીસ ની પરીક્ષા નું કોણ આલી હતી? પોલીસ ની પરીક્ષા દેશમાં એ પોલીસ ની પરીક્ષા આલી. તો પોલીસ ની ભરતી ભરી હોય અને હાચી મહેનત કરી છે કે નથી કરી? હાચી મહેનત થી ભરતીઓ ભરી. મહેનત કરી હોય તો ટકાવારી તો ખૂબ જ આવી હોય. તો એ ચમરે ટકાવારી નારે આવી. રેશ્માબેન, ભણવામાં ઉજાગરા બીજા કર્યા હતા કે નતા કર્યા? ઓમનિયમ ભરતી પાડી હતી. ભણવામાં ઉજાગરા રે કર્યા. તો આ બધું કર્યું તો તમે પેપર બીજા ભર્યા હતા કે નતા ભર્યા? આફ્રિકીએ પાકા પેપર ભર્યા. તો તમે આટલું કર્યું હોય નોકરી ના મળે એવું થાય જ નહીં. નોકરી ના બધી વાત તો સાચી છે, પણ હવે તો લાખ રૂપિયા લઈને તો હગાઈઓ કરે છે. પૈસા લઈને રેશ્માબેન હગાઈ કરે તો શું થાય? પૈસા લઈને કરે તો શું થાય રેશ્માબેન? આગળ વિચારવાનું શું હોય? કોઈ નવું થાય મન? તમારી દીકરીઓની જિંદગી બગાડશો. આગઈ કર્યા પર સામે વાળા શું મોગે રેશ્માબેન? મોગારે મૂલ ના હે તો દાગીના રે માંગશે. રેશ્માબેન, દાગીના મોગે એ વાત તો સાચી, પણ આટલા ખર્ચા કરે પછી એનું શું કરવાનું? કઈ રીતે ભોગવવાના? ખોટા કરેલા ખર્ચા ભોગવવાને પડશે. આટલા પૈસા એ ખર્ચો કરતા હોય રેશ્માબેન તો એ પરણાવતા કઈ રીતે હશે એ જ મને નક્કી નથી થતું. આડા અવળો કરીને લગ્ન કરતા હોય અને લગ્ન કર્યા પછી રહી કઈ જગ્યા? કેવી રીતે જમી વાવે? આટલા પૈસા નો ખર્ચો કર્યો હોય પોચમાં ભાગે ખેતર વાવતા હોય તો એને ખાવાનું? હવે રેશ્માબેન, તમારું શું કેવું છે આ બધી વાતમાં? બોલો, તમારું શું કેવું છે? આવા રિવાજો ન રખવરાય તો પછી હવે તમે બધાને કહી દો, અમારું તો થોડી મોને કોઈ. સારો લાગ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને લાઇક કરવાનું ભૂલતા નહીં, અને વિડીયોને આગળ શેર કરજો. કોઈએ પણ વિરોધ કરવો નહીં. અમે કોઈ કલાકારનું અપમાન કરતા નથી.